नमस्कार विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी एक बार आप सर्वेनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 अंतर्गत एटले कोलसो अने पेट्रोलियम नी अंदर घणु बधु आपणे शीखी गया छे, बराबर ने? कोलसो शू छे, पेट्रोलियम शू छे, कुदरती वायु शू छे, दरेके दरेक विषयनी माहिती आपणे पूरेपूरी जाणीए छीए। एटले के कोलसो अने पेट्रोलियमना फायदा विषे तो आपणे जाणीए ज छीए, पण साथे साथे गया लेक्चरनी अंदर आपणे एना गैरफायदाओ विषेनी पण चर्चा करेली हती। એટલે કે વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ જેવું છે, કે એક બાજુ એનો ફાયદો હોય તો બીજી બાજુ એના ગેરફાયદાઓ હોય। એટલે કે ફાયદાઓ અને ગેરફાયદાઓ તમામ ચર્ચા આપણે કરેલી છે। હવે મેં તમને ગયા લેક્ચરમાં કીધેલું હતું કે આપણે પાઠનો એક લાસ્ટ ટોપિક બાકી છે, અને ટોપિક શું છે? તો કે પીસીઆરએ આ નામની એક સંસ્થા છે, એને સૂચવેલ પેટ્રોલ ડીઝલને કઈ રીતે બચાવી શકાય એ અંગેના એના સૂચનો, આટલું આપણે શીખવાનું છે। કેમ કે ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે પેટ્રોલ ડીઝલ એ એવા કુદરતી સંસાધન છે કે જે નજીકના ભવિષ્યમાં ખૂટી જવાની સંભાવના છે। એટલે કે એના જે બેક ફાયદાઓ હતા કે એના ખૂટી જવાથી શું થશે, કે પુનઃ અપ્રાપ્ય છે તો આપણે બેને બચાવવા શું કરવું જોઈએ, એના પગલાઓ વિશે થોડી ઘણી માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવવાની છે। હવે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પીસીઆરએ એ શું છે। ટૂંકમાં આ રીતે લખાય છે, પીસીઆરએ। હવે પીસીઆરએનું પૂરું નામ સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ તો ખબર પડે કે શું કહેવા માંગે છે કે શું નહીં। એટલે કે પીસીઆરએ નું પૂરું નામ, આ પીસીઆરએ નું પૂરું નામ છે ધ પેટ્રોલિયમ પેટ્રોલિયમ કન્ઝર્વેશન રિસર્ચ ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન। એટલે કે ધ આગળ ચાલુ થાય છે, કેમ કે પેટ્રોલિયમની આગળ ઇંગ્લિશ તમે ભણો છો એટલે ધ લાગશે। એટલે પી મતલબ પેટ્રોલિયમ, સી મતલબ કન્ઝર્વેશન, એન્ડ આર એટલે રિસર્ચ, અને એ એટલે એસોસિએશન। એટલે કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન આ નામની આખી એક સંસ્થા છે। હવે આ સંસ્થા શું કરે છે? તો કે એના નામ પરથી આપણે જાણી શકીએ છીએ કે પેટ્રોલિયમ કન્ઝર્વેશન, કન્ઝર્વેશન એટલે એનો બચાવ કરવો, એન્ડ રિસર્ચ એટલે એની અંદર રિસર્ચ કરવું, અથવા તો પેટ્રોલની જગ્યાએ શું વાપરી શકાય, અને પેટ્રોલિયમને વધારેમાં વધારે કઈ રીતે વાપરી શકાય એના વિષયનું અમુક રિસર્ચ એમ। એટલે કે પેટ્રોલિયમ છે ને બચાવવા અને રિસર્ચ કરવા માટેનું આખું એક એસોસિએશન છે। હવે આ પીસીઆરએ નામની સંસ્થા જે છે, આ સંસ્થાએ આપણને પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરી શકાય તે માટે અમુક સલાહો આપેલી છે, અને સલાહો આપણે જાણશું, સમજશું, અને વ્યવહારમાં એનો ઉપયોગ કરવાની આપણે થોડી ઘણી તકેદારી રાખશું। તો ચલો ત્યારે જોઈએ કે આ સંસ્થાએ આપણને શું સલાહ આપેલી છે। એટલે કે પીસીઆરએ એ પેટ્રોલ અને ડીઝલને કઈ રીતે
બચાવી શકાય તે અંગે આપેલી સલાહ. મેઇન તો એનો હેતુ શું છે સંસ્થાનો? તો કે પેટ્રોલિયમનું કન્ઝર્વેશન કરવાનો, એનો બચાવ કરવાનો. એટલે કે પેટ્રોલિયમની અંદર તો આમ તો આપણે જાણીએ છીએ કે ઘણા બધા ઘટક પેટ્રોલિયમના વિભાગીયકરણથી આપણને પ્રાપ્ત થાય છે, પણ એમાંથી સૌથી વધુ હાલમાં આપણે ઉપયોગ કરતા હોય એવા પદાર્થો કયા છે? તો કે પેટ્રોલ અને ડીઝલ. કેમ કે આપણે જાણીએ છીએ કે હાલના ઘણા બધા આપણા વાહનો છે એ પેટ્રોલ ડીઝલથી ચાલે છે, અને વાહનોની સંખ્યા દિવસે ને દિવસે કેટલી વધતી જાય છે એ પણ તમે જાણો છો. એટલે કે વધતા વાહનોની સાથે જ્યાં પેટ્રોલ ડીઝલમાં ઘટાડો થયો છે, એ ઘટાડાને કઈ રીતે બચાવી શકાય? હવે વાહન તો આપણે લીધેલા છે, એ નક્કી જ છે, એ વાહનને આપણે ચલાવવાના છે એ શ્યોર છે, અને એના માટે કોઈને કોઈ ફ્યુલની જરૂર પડશે. હા, જો તમારી કારની અંદર સીએનજી કિટ ફિટ કરાવેલી હોય તો સીએનજી વાયુનો ઉપયોગ થાય, બાકી તો આપણે પેટ્રોલ કે ડીઝલ પર જ ડિપેન્ડન્ટ છીએ. એટલે પેટ્રોલ અને ડીઝલની બચત કઈ રીતે કરી શકાય, એટલે તો એને કઈ રીતે બચાવી શકાય એ અંગે એમને પહેલી સલાહ એવી આપેલી છે કે ચાલીને જઈ શકાય તેવા સ્થળે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરવો નહીં. પહેલી સલાહ આપણે લખીએ, શું કીધું છે? તો કે ચાલીને જઈ શકાય તેવા સ્થળોએ જઈ શકાય તેવા સ્થળોએ જવા માટે પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરવો નહીં. એટલે કે જે સ્થળે ચાલીને જઈ શકાતું હોય ત્યાં વાહનને લઈને નહીં જવું. હવે આપણી જનરલી ટેવ કેવી હોય છે કે ખાસ કરીને જો તમારા લેવલની વાત કરું તો અત્યારે આ ધોરણે તમને નવું નવું સ્કૂટી ચલાવતા કે બાઇક ચલાવતા આવડ્યું હશે, અગાઉ તમને કોઈ ચલાવવા નહીં આપ્યું હોય. હવે નવું નવું જ્યારે શીખ્યા હોય ત્યારે વધારે ને વધારે ચલાવવાનું આપણને મન થતું હોય. એટલે કે ઘરથી નજીક 5 મિનિટના સમયે જ કોઈ પ્લેસ આવેલું હોય તો ત્યાં ચાલીને જઈ શકાતું હોય. અત્યાર સુધી આપણે જતા હતા, તેમ છતાંય વાહન આવડી ગયું એટલે આપણે હવે શું કરીએ? તો કે ચાલવાને બદલે આપણે વાહન લઈને જવાનો આપણને શોખ થાય. એટલે કે બને ત્યાં સુધી આવું નહીં કરો. હા, આ તો તમારે લેવલની વાત છે, બાકી મોટાઓએ પણ દરેક વ્યક્તિ આ વસ્તુને ધ્યાનમાં રાખીને સમજવી કે ઘરથી એકદમ નજીકનું પ્લેસ હોય, ચાલીને જઈ શકાતું હોય, 5 મિનિટના અંતરે જ રહેલું હોય તો એવા સ્થળોએ પેટ્રોલ કે ડીઝલથી ચાલતા વાહનનો ઉપયોગ નહીં કરવો. કેમ કે ખાલી ખોટું વાહનોનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? શું કામ વાહનની શોધ થઈ છે? તો કે અતિ દૂરના સ્થળે આપણે જવું હોય, ચાલીને જતાં જતાં થાકી જવાય, એટલે માનવ શ્રમને બચાવવા માટે આપણે વાહનની શોધ કરેલી છે, નહીં કે આપણા શોખ પૂરતી માટે. પણ આપણે તો એનો સાચો મિનિંગ વાહનની શોધનો તો ભૂલાવી જ દીધો છે. આપણે તો બસ ઘરની બહાર નીકળ્યા એટલે સૌથી પહેલાં વ્હીકલની ચાવી લીધી ને પછી જ આગળ ઘરમાંથી બહાર પગ મુકાય છે, પહેલાં મુકાતો નથી. એટલે કે આ એક એમણે સલાહ આપેલી છે કે આ વસ્તુનું ધ્યાન રાખવું. હવે દરેક વ્યક્તિ આ વસ્તુનું ધ્યાન રાખે કે નજીકના સ્થળોએ ચાલીને જાય તો કેટલું બધું પેટ્રોલ કે ડીઝલ છે. જો કે ડીઝલની તો એક બાજુ રહી, જનરલી આપણા વાહનોની અંદર પેટ્રોલ વપરાતું હોય છે તો ઘણું બધું પેટ્રોલ આ રીતે વાપરી શકાય. એ જ રીતે બીજી સૂચના એમને આપેલી છે કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ. શું કીધું છે? તો કે બને ત્યાં સુધી એકધારી અને મધ્યમ ગતિથી વાહન ચલાવવું જોઈએ.
બે વસ્તુ કીધી, એક તો એકધારી સ્પીડ અને મધ્યમ સ્પીડ. હવે આવું શા માટે? તો કે જનરલી આપણી ટેવ કેવી હોય છે કે ટીનેજર્સની વાત જો હું કરું, તમારા લેવલ ઉપરની વાત જો હું કરું, તો લગભગ તરુણાવસ્થાથી સ્ટાર્ટ થઈ અને યુવાનો સુધી આ ટેવને પણ એક કહેવાય ને કે એક પ્રકારની કુટેવ હોય છે કે કઈ રીતે આગળના વાહનને ઓવરટેક કરવું, એટલે કે આવી થોડીક આમ પોતાની પર્સનાલિટી દેખાડવાની થોડીક ટેવ હોય છે. એટલે એના માટે થઈને જનરલી જે ટીનેજર્સ છે શું કરતા હોય તો કે એકદમ સ્પીડલી વાહન ચલાવતા હોય અને અતિશય સ્પીડલી વાહન ચલાવે, એટલે કે આપણા ટ્રાફિક, હા ખાલી હાઈવે રોડ હોય તો વાંધો નથી, પણ ટ્રાફિકવાળા રસ્તા ઉપર તમે અતિ સ્પીડલી વાહન ચલાવો એટલે થોડીક વાર થઈને તમારે બ્રેક મારવી પડે, વાહન ધીમું કરવું પડે, વળી પાછું તમારે સ્પીડમાં તમે આવી જાઓ. એટલે આ રીતે તમે કરો, બહુ કહેવાય ને કે સ્પીડ વધારો અને ઘટાડો ને આવી રીતે વધઘટ તમે જેમ જેમ વાહનની કરો એમ તમારા વાહનનું ફ્યુલ એટલે કે પેટ્રોલ ડીઝલ કે જે કંઈ પણ ઈંધણ તમે અંદર પૂરેલું છે એ વધારે વપરાય. ધારો કે આપણી સ્કૂટીની જ વાત કરો કે સ્કૂટર બાઇકની વાત કરીએ, તો જેમ તમે એને અતિ સ્પીડમાં તમે જતા હોય ને બ્રેક મારો, એટલે કે જેટલી તમે બ્રેક જેટલી વખત બ્રેક મારો એટલી વખત તમારું પેટ્રોલ છે વધારે વપરાય. એના કરતાં જો આપણે મધ્યમ ગતિથી વાહન ચલાવતા હોય તો આપણે વારંવાર બ્રેક મારવાની જરૂર નહીં પડે, લીવર વધારીને કે ઘટાડીને આપણે ટ્રાફિકને કંટ્રોલ કરી શકશું કે ક્યાંક જવું છે આગળ ઓવરટેક કરવું છે તો સેજ લીવર વધારો, અતિશય સ્પીડમાં જવાની શું જરૂર છે. એટલે કે એના કારણે જો ક્યાંય પણ આગળ કોઈ અડચણ આવે તો બ્રેક મારવાને બદલે તમે વાહનની સ્પીડ ઓછી કરીને એ વસ્તુને તમે સંભાળી શકો છો. એટલે કે બને ત્યાં સુધી બ્રેકનો ઉપયોગ ઓછો કરવો પડે એ રીતે વાહનને ચલાવવું, એટલે કે મધ્યમ ગતિથી વાહન ચલાવવું કે જેથી કરીને જે અમથે અમથું વધારાનું તમારું પેટ્રોલ બળી જાય છે એ બળતું આપણે અટકાવી શકીએ. એટલે કે આ રીતે જો તમે મધ્યમ ગતિથી વાહન ચલાવતા હશો તો તમારી સ્પીડ એકધારી જ રહેવાની છે. જનરલી મધ્યમ ગતિથી ચાલતા વાહનને કોઈ લાંબો ફરક ટ્રાફિકનો પડતો હોતો નથી, એટલે આ રીતે એકધારી અને મધ્યમ ગતિથી વાહનને ચલાવવું કે જેથી કરીને વધારાનું જે ખાલી ખોટું વેસ્ટ પેટ્રોલ બળી જાય છે એનો તમે બચાવ કરી શકો. ત્યાર પછી ત્રીજી સૂચના એમને આપેલી છે કે ટ્રાફિક સિગ્નલ આગળ અથવા તમારે રાહ જોવાની હોય તે સ્થળે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. એટલે કે ટ્રાફિક સિગ્નલ આગળ કે તમારે ટ્રાફિક સિગ્નલ આગળ કે તમારે રાહ જોવાની હોય તેવા સ્થળોએ વાહનનું એન્જિન બંધ કરવું. જનરલી આવી આદત આપણને ક્યારે હોતી જ નથી. માની લો કે વાહન લઈને તમે ક્યાંકથી પસાર થાઓ છો, આપણે તો ટ્રાફિકના કાયદાઓ એટલા આપણા શહેર સુરેન્દ્રનગરની અંદર તો એવું ટ્રાફિક ક્યાંય થતું જ નથી કે ટ્રાફિક સિગ્નલ જોઈને આપણે રોકાવવું પડે. બાકી જનરલી મોટા સિટીની અંદર તમે જાઓ, ધારો કે અમદાવાદ જેવા સિટીની અંદર જાઓ તો થોડુંક ચાલો ને ટ્રાફિક સિગ્નલ આવે, થોડુંક ચાલો ને ટ્રાફિક સિગ્નલ આવે. હવે જો વધારે પડતું ટ્રાફિક હોય તો એ ટ્રાફિકને આમથી આમ કંટ્રોલ થતાં ઘણી વાર લાગતી હોય છે. એટલે કે ટ્રાફિક સિગ્નલ આગળ તમારે ઊભું રહેવાનું થાય અથવા તો તમારે ને તમારા ફ્રેન્ડને ક્યાંક બહાર જવાનું છે, એટલે કે તમે તમારું વ્હીકલ લઈને તમારા ફ્રેન્ડના ઘરે પહોંચો છો, બહારથી હોર્ન મારો છો અને ફ્રેન્ડ એમ કે ઊભો રહે આવશું 5 મિનિટની અંદર, કે બેન પડી હોય તો કે ઊભી રહે 5 મિનિટ આવશું એમ. હવે આવે ત્યાં સુધી તમે શું કરો છો તો કે વાહનને એમ ને એમ ચાલુ મૂકીને બેસી રહ્યો છો. એટલે કે એવું કરવાને બદલે જ્યાં તમારે વાહનને ચલાવવાનું નથી ખાલી ઊભું રાખવાનું છે રાહ જોવાની છે એવા સ્થળોએ તમારે વાહનનું એન્જિન બંધ કરવું જોઈએ. હવે એવું શા માટે? તો કે તમે જ્યાં સુધી વાહનનું એન્જિન ચાલુ રાખશો ત્યાં સુધી તમારું પેટ્રોલ અમથે અમથું વપરાશે, તમારી જરૂર તો છે જ નહીં
વાહનને તમે બંધ કરીને ઊભા રહ્યો તોય તમારે ઊભું જ રહેવાનું છે ને એન્જિન ચાલુ રાખો તોય તમારે ઊભું જ રહેવાનું છે કે જ્યાં ખબર જ છે કે આપણે ઊભું જ રહેવાનું છે એવા સ્થળોએ એન્જિનને બંધ કરી દેવું કે જેથી કરીને એ 5 મિનિટ 10 મિનિટ કે વધીને 1-2 મિનિટ હોય તોય વાંધો નહીં તો એટલા સમયમાં જે ખાલી ખોટું પેટ્રોલ વપરાય છે એ પેટ્રોલને તમે બચાવી શકો એને બળતું તમે અટકાવી શકો એટલે આ એક સલાહ આપેલી છે ત્યાર પછી જો વાત કરીએ તો નેક્સ્ટ સલાહ જે આપણને કદાચ ગમશે નહીં પણ ઉપયોગમાં લેવા જેવી છે શું કીધું છે તો કે લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવાનું હોય તો પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન જેવો કે બસ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે લાંબા અંતર સુધી લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન જેવું કે બસ નો ઉપયોગ કરવો જોઈએ કે જનરલી એક આપણા એકને એક શહેરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે તો આપણે કોઈ સિટી બસો ચાલતી નથી હોતી એટલે આપણે તો શહેરની અંદર ને અંદર જવા માટે જનરલી આપણા પોતાના વાહનનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે પણ તમારે લાંબા રૂટ પર જવાનું છે ધારો કે એક ગામથી બીજે ગામ જવાનું છે અને હા જો કાર લઈને ધારો કે નીકળ્યા છે કોઈ વ્યક્તિને 5 જણા હોય તો 5 વ્યક્તિ એક કારમાં બેસી શકે ને એ રીતે જવાનું હોય એક કરતાં વધારે વ્યક્તિને વાહન લઈને જવાનું હોય તો ઠીક છે પણ જો એકલા જ વ્યક્તિએ પોતાએ એક જ વાહન લઈને જવાનું થાય તો પોતાનું વાહન લઈને જવા કરતાં સાર્વજનિક વાહન જેવી કે બસ ટ્રેન એ બધાનો ઉપયોગ કરવો જોઈએ આ વસ્તુ હું તમને કહું છું પણ જનરલી આપણે એને ક્યારેય ફોલોઅપ કરતા નથી હા અત્યારની સ્થિતિની વાત કરીએ ખાસ કરીને હાલમાં આ કોરોનાની મહામારીની કદાચ વાત કરીએ તો ઠીક છે કે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને ગયા હોય તો કોરોનાથી આપણે સેફ્ટી મેળવી શકીએ આપણે એનાથી બચી શકીએ એટલે કે હાલની જ માત્ર પરિસ્થિતિ મુજબ આ વિધાન કદાચ આપણે સાચું નહીં ગણીએ આ વિધાન આપણે ખોટું ગણશું હાલની પરિસ્થિતિ મુજબ કેમ કે સાર્વજનિક વાહનોમાં જઈએ કોઈને કોઈ વ્યક્તિના ટચમાં આવવા ન થાય તો વાયરસ લઈને આપણે ઘરે આવી જઈએ અને ઘણા બધાને એનો ચેપ લગાડી શકીએ પણ હાલની પરિસ્થિતિ કાયમ રહેવાની નથી એટલે કે જેવું જો રસીકરણ તમે જાણો છો કે એનો સર્વે સ્ટાર્ટ થઈ ગયો છે થોડાક સમયમાં ઘણા બધા લોકોને રસી અપાઈ જશે એટલે કે બહુ ટૂંક સમયની અંદર આ રોગ ઉપર આપણે વિજય મેળવી લેવાના છીએ ત્યાર પછીની પરિસ્થિતિની જો વાત કરીએ તો આ વિધાન પેટ્રોલ ડીઝલને બચાવવા માટે બહુ ઉપયોગી છે કે જનરલી આપણે ક્યાંય એક ગામથી બીજે ગામ જવાનું હોય તો લગભગ જ બધા લોકોને બસમાં જવું હવે ગમતું નથી એટલે હવે કહેવાય ને કે ટ્રેન્ડ પડી ગયો છે કે બસમાં જઈને એની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય આવું એક લેબલ લગાવી દીધું છે પણ જનરલી એવું હોતું નથી આ વસ્તુને એક શિક્ષિત વિદ્યાર્થી તરીકે એક શિક્ષિત નાગરિક તરીકે તમારે સમજવું જોઈએ એવું જરૂરી નથી હોતું કે પોતાની પ્રાઇવેટ કાર લઈને જાઓ તો તમે બહુ ઊંચા કહેવાઓ ને બસમાં જાઓ તો તમારી લોઅર કેટેગરી આવી જાય એવું બિલકુલ નથી હોતું એટલે આ વસ્તુનો ખાસ શક્ય હોય ત્યાં સુધી પ્રયાસ કરવો કે એક વ્યક્તિએ જ જવાનું હોય તો પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈ જવાને બદલે શક્ય હોય ત્યાં સુધી સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો હા ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થાય કે કોઈ તમારે એવા રૂટ પર જવાનું છે કે જ્યાં તમને બસ મળવી શક્ય નથી એટલે કે એવું ઇમ્પોસિબલ વસ્તુ હોય ને તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જાઓ તો બરાબર છે પણ શક્ય હોય ત્યાં સુધી સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવો એને કારણે શું થશે ધારો કે એક વ્યક્તિ એકલો પોતાની કાર લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને એ જ રૂટ ઉપર કોઈ એક બસ જાય છે તો એક કાર અને બસમાં ફ્યુઅલ એક સરખું જ વપરાવાનું છે પણ ડિફરન્ટ ક્યાં હશે તો કે કાર લઈને એ વ્યક્તિ કેટલી
નીકળી ગઈ, એક જ વ્યક્તિ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચી શકી. સર, એની બદલે બસની અંદર જાય તો એકસાથે 52 કે 53 વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે છે. એટલે આ રીતે આ એક સલાહ PCRA આપણને આપેલી છે. ફોલો કરવો ન કરવો એ તમારા હાથમાં છે. એના પછી છેલ્લી સલાહ, આપણે ન માનવી હોય તો હવે માનવી પડે છે. શું છે છેલ્લી સલાહ? તો કે પોતાના વાહનના એન્જિનની સમયાંતરે ચકાસણી કરાવવી તથા નિયમિત જાળવણી રાખવી જોઈએ. પોતાના વાહનના એન્જિનની નિયમિત ચકાસણી કરાવવી તથા નિયમિત રીતે એની જાળવણી કરવી જોઈએ હવે ન માનવી હોય તો એ માનવી પડે એવું શા માટે? તો કે તમે જાણો છો કે હાલના જે ટ્રાફિકના નિયમો આવ્યા છે, નિયમો મુજબ વાહનનું PUC સર્ટિફિકેટ ફરજિયાત થઈ ગયું છે. હવે PUC એટલે શું? તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ નામનું એક સર્ટિફિકેટ. હવે અહીંયા કીધું છે ને કે વાહનના એન્જિનની નિયમિત અથવા તો સમયાંતરે લખો કે નિયમિત લખો, બંને એક જ, ચકાસણી કરાવવી. એટલે કે તમારું PUC સર્ટિફિકેટ 6 મહિના ચાલે. ધારો કે આજની ડેટ પર તમે તમારા વાહનનું PUC કરાવેલું છે તો 6 મહિના સુધી તમારું સર્ટિફિકેટ માન્ય ગણાય. 6 મહિના પછી તમારે નવું PUC કઢાવવું પડે. હવે તમે જ્યારે પેટ્રોલ પંપ પર, જનરલી PUC સર્ટિફિકેટ છે પેટ્રોલ પંપ પર નીકળતા હોય છે, એટલે કે જ્યારે તમે પેટ્રોલ પંપ પર PUC સર્ટિફિકેટ કઢાવવા જાઓ છો ત્યારે લોકો ચેક શું કરે છે? તમારું એન્જિન ચેક કરે છે કે તમારું એન્જિન પ્રોપર કામ કરે છે કે નહીં. એટલે કે જો એન્જિન સારું હોય તો પેટ્રોલ છે ઓછું વપરાય, પણ જો એન્જિન ખરાબ થઈ ગયેલું હોય તો ફ્યુઅલ કેવું વપરાય? વધારે. જો ઓછું ફ્યુઅલ વપરાય તો પ્રદૂષણ ઓછું થાય, જો ફ્યુઅલ વધારે વપરાય તો પ્રદૂષણ વધારે થાય. એટલે કે PUC એ શું છે? તો કે તમારું વાહન પોલ્યુશનને કંટ્રોલમાં રાખે છે કે કેમ, પોલ્યુશનના કંટ્રોલમાં તમારું વાહન છે કે કેમ, એની ચકાસણી એટલે PUC. એટલે આપણે ન કરવું હોય તો, મેં કીધું એમ કે ક્યાંક તમે વાહન લઈને જતા હોય ને કોઈ ટ્રાફિક પોલીસે તમને રોક્યા, એટલે તમારા જે કાર્ડની અંદર PUC કાર્ડ પણ ફરજિયાત માંગશે. એટલે કે વાહનની ચકાસણી એટલે કે એન્જિનની ચકાસણી નિયમિત એટલે દર 6 મહિને તમારે કરાવવી જ પડશે, અને સાથે સાથે એની નિયમિત જાળવણી પણ રાખવી પડશે. હવે નિયમિત જાળવણી શા માટે? તો કે જો તમારા વાહન વધારે પ્રદૂષણ ફેલાવતું હશે, એટલે કે તમારું જો એન્જિન ખરાબ થઈ ગયેલું હશે તો તમને PUC સર્ટિફિકેટ મળશે નહીં, અને PUC નહીં મળે એટલે ફરજિયાત તમારા વાહનને જાળવણી રાખવા માટે એટલે કે એની સર્વિસ તમારે કરાવવી પડશે. એટલે વાહનની સર્વિસ પણ કરાવવી પડશે તો જ PUC નીકળશે, અને PUC નીકળેલું હશે તો દંડ નહીં ભરવો પડે. એટલે આ તો કહેવાય ને કે અનિચ્છાએ પણ, ગવર્મેન્ટને ગમે તેવું બોલીને પણ આ સલાહનું આપણે તો વગર કીધે પાલન કરીએ જ છીએ, ને એ તો 1000 રૂપિયા તૈયાર રાખવા પડે આપણે જાણીએ છીએ. એટલે આ રીતે પોતાના વાહનના એન્જિનની સમયાંતરે અથવા તો નિયમિત ચકાસણી કરાવવી અને એની નિયમિત જાળવણી કરવી, કે જેથી કરીને એક તો પેટ્રોલ ડીઝલ છે ઓછું વપરાય અને સાથે સાથે પ્રદૂષણ પણ ઓછું ફેલાય. એટલે કે આ 5 સૂચનાઓ PCRA આ નામના સંસ્થાએ આપણને આપેલી છે કે જેથી કરીને આપણે પેટ્રોલ અને ડીઝલની બચત કરી શકીએ. બરાબર છે. આ એક લાસ્ટ ટોપિક આપણા પાઠનો બાકી હતો જેની ચર્ચા આપણે કરી લીધી. હવે મેં તમને કીધું હતું એમ કે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા હવે આપણે કરવાની છે. હવે આમ જોવા જઈએ ને તો સ્વાધ્યાય એ આખે આખા ચેપ્ટરનું રિવિઝન જ હોય છે, કે જે કાંઈ પણ શીખેલા છીએ એ જ વસ્તુને કંઈક અલગ શબ્દોમાં આપણે કદાચ વ્યક્ત કરવી પડે. અમુક પ્રશ્નો તો બેઠા બેઠા આપણે લખેલા હોય છે, અમુક જ પ્રશ્નો એવા હોય છે કે જેને આપણે સમજી વિચારીને લખવા પડે.
તો સોલો ત્યારે તમે સોલ્વ કરેલું જ હશે. ફરીથી તમે જે સોલ્યુશન મેળવેલા છે દરેકે દરેક પ્રશ્નના, એ સાચા છે કે ખોટા એને ચેક કરતા જાઓ. એટલે કે સ્વાધ્યાય વાત કરીએ એના ક્વેશ્ચન નંબર 1ની. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, ચલો જોઈએ શું છે. ટેક્સ્ટબુક સાથે રાખજો જેથી કરીને પ્રશ્ન શું છે તમને ખબર પડે. આન્સર તો અહીંયા લખીશ પણ ક્વેશ્ચન શું છે જાણવા માટે ટેક્સ્ટબુકને જોડે લઈને બેસવું. ચલો પહેલો ક્વેશ્ચન તમને એવો કરેલો છે કે સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા છે. આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં સીએનજી અને એલપીજીને વધારે પડતું બળતણ તરીકે વાપરવામાં આવે છે. તો આ સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવાના ફાયદા શું છે કે શું કામ આપણને એવી સલાહ આપવામાં આવે છે કે સીએનજીનો ઉપયોગ કે એલપીજીનો ઉપયોગ વધારવો જોઈએ શું કામ. તો જોઈએ આપણે એના કારણો. હવે એના વાપરવાના જે ફાયદાઓ છે, શું કામ વાપરવા જોઈએ, એના રીઝનની અંદર, એના કારણની અંદર ફર્સ્ટ પોઈન્ટ જે આપણે જાણીએ છીએ એ જ વસ્તુ લખવાની છે. હવે શું લખી શકાય તો કે આપણે જાણીએ છીએ કે સીએનજી અને એલપીજી એ સ્વચ્છ બળતણો છે, બરાબર ને. આ વસ્તુ આપણે અગાઉ એક વૈજ્ઞાનિક કારણ પણ કદાચ મેં તમને લખાવેલું છે કે સીએનજી એ સ્વચ્છ બળતણ છે. ક્લિયર? એટલે કે પહેલો મુદ્દો આપણે બળતણ તરીકે વાપરવાના ફાયદા શું છે કે શું કામ એને વાપરવા જોઈએ. તો પહેલો મુદ્દો એમાં લખી શકાય કે સીએનજી અને એલપીજી એ સ્વચ્છ બળતણો છે. હવે સ્વચ્છ બળતણો હોવાથી આપણને ફાયદો શું? તો કે જો બળતણ સ્વચ્છ હોય તો એનો વપરાશ પ્રદૂષણ ઓછું કરે છે. આપણે આ વસ્તુ અગાઉ શીખી ગયા છે એટલે ફરીવાર એની ચર્ચા નથી કરતી. હવે જે બળતણ સ્વચ્છ હોય એ મેં તમને કીધેલું છે કે બ્લુ ફ્લેમ સાથે સળગે અને એમાંથી ધુમાડો એકદમ નહિવત પ્રમાણમાં નીકળે, જો કે બિલકુલ નીકળતો જ નથી હોતો. એટલે કે આ રીતે ધુમાડો ન નીકળે તો કાર્બનના કણો પણ ન ફેલાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ આખો શુદ્ધ સ્વરૂપે ફેલાય કે જે આપણને નુકસાન કરતો હોતો નથી. એટલે કે આ રીતે સેકન્ડ પોઈન્ટ તમે લખી શકો કે આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે. આ બંનેનો વપરાશ ઓછું પ્રદૂષણ કરે છે, એટલે કે વધારે પ્રદૂષણ આ બંને ફેલાવતા નથી કારણ કે સ્વચ્છ બળતણો છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે તેમને ઘર કે કારખાના સુધી પાઇપલાઇનની મદદથી પહોંચાડી શકાય છે. આપણે જાણીએ છીએ કે આપણા લગભગના ઘરોની અંદર હવે ગેસના બાટલાઓ લેવાને બદલે પાઇપલાઇનો આવી ગઈ છે. એટલે કે ઘર હોય કે કારખાનું હોય એની અંદર પાઇપલાઇનથી આને પહોંચાડી શકાય છે. એટલે કે લખી શકાય તેમને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. તેમને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. અને લાસ્ટ મુદ્દો લખી શકાય કે તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. એટલે કે એના પર કોઈ પ્રોસેસ કરવાની આપણને જરૂર પડતી નથી. પાઇપલાઇન દ્વારા આપણા ઘર સુધી એલપીજી પહોંચેલો છે તો સીધું તમારા ગેસ સ્ટવ છે, હા વાલ કદાચ બંધ હોય તો એ વાત અલગ છે,
બાકી સીધે સીધું તમારો જે ગેસ સ્ટવ છે એનો કોક ચાલુ કરો એટલે સીધું જ તમને દહન માટે ઉપયોગી બની શકે. ફક્ત એક નાની અમથી ચીનગારીની જરૂર પડે, બીજી કોઈ પ્રોસેસ કરવાની અંદર હોતી નથી. એટલે આ રીતે માથાકૂટ વગરનું કામકાજ છે કે જે આપણા માટે ફાયદો ગણી શકાય, એટલે કે તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. તેમનો સીધો જ દહન માટે ઉપયોગ કરી શકાય છે. અને આ કારણોસર આપણે એલપીજી અને સીએનજીને વાપરીએ છીએ કે એનામાં એ આપણા ફાયદાઓ ગણી શકાય. આ રીતે ક્વેશ્ચન એકની અંદર એલપીજી અને સીએનજીને બળતણ તરીકે વાપરવાના ફાયદા શું છે એમાં ચાર પોઈન્ટ તમે લખી શકો છો, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર ટુ જુઓ, શું કીધું છે? તો કે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. ને આ વસ્તુની ચર્ચા આપણે અગાઉ વિગતવાર કરી દીધી છે. શું કીધું છે? રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ. હવે પેટ્રોલિયમમાંથી તો આપણને ઘણા બધા ઘટકો મળે છે, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઊંજણ તેલ. એમાંથી જે બિટ્યુમિન નામનો પદાર્થ હતો એના ઉપયોગની અંદર જો આગળ તમારું કોષ્ટક આપેલું છે એની અંદર લાસ્ટ 7 નંબર ઉપર આપેલું છે કે બિટ્યુમિન એનો ઉપયોગ શેના માટે થાય છે, તો કે રોડ સમતલ કરવા માટે. એટલે અહીંયા તમને ઊંધું પૂછેલું છે કે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમ પેદાશ કઈ, તો આન્સર આવશે બિટ્યુમિન. આ વસ્તુ આપણે કોષ્ટકમાં લખેલી છે એટલે ફરીથી લખો તો પણ ભલે, ને ન લખો તો પણ ચાલશે. હવે અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાન શું રાખવાની છે, ધારો કે આ જ પ્રશ્ન છે એને હું થોડીક ફેરવી નાખું. ધારો કે હું એમ કહી દઉં કે રોડને સમતલ કરવા માટે વપરાતી કોલસાની પેદાશનું નામ જણાવો, તો અહીંયા આન્સર ફરી જશે, કારણ કે પેટ્રોલિયમની પેદાશની અંદર બિટ્યુમિન શબ્દ આવશે. પણ જો કોલસાની પેદાશ આવો શબ્દ હું લખું તો ત્યાં આવશે ડામર. હા, હાલના સમયની અંદર ડામરનો ઉપયોગ કરવાને બદલે આપણે બિટ્યુમિનનો ઉપયોગ કરીએ છીએ, પણ થોડાક જ વર્ષો, કંઈ ઝાઝી વાર નથી થઈ. આ કહેવાય ને કે સિલેબસ બદલાયો એને 3 વર્ષ જ થયા, એની અગાઉ સુધીમાં ડામરનો ઉપયોગ રોડને સમતલ કરવા માટે થાય છે એવું આવતું જ તું ચોપડીની અંદર જ હતું. એટલે ડામર આપણે જાણીએ છીએ કે એક પ્રકારના કોલટારમાંથી મળી આવે છે, અને કોલટાર એ શું છે? તો કે કોલસાનો એક પ્રકાર છે. એટલે આ રીતે કોલસાની પેદાશ કહેવામાં આવે તો અહીંયા આવશે ડામર, અને પેટ્રોલિયમની પેદાશ કહેવામાં આવે તો બિટ્યુમિન. નોંધ કરીને કરવું હોય તો લખી નાખજો. બાકી જનરલી પછી શું થાય છે કે પેપરની અંદર મેં આ રીતે ફેરવીને ક્વેશ્ચન પૂછેલો હોય, અને તમે લોકો તો શું કરો છો, ઇઝી નવનીત ખોલો છો, પ્રશ્નો ગોતો છો અને જવાબો લખી કાઢો છો. એટલે આ વસ્તુ જે દિવસે હું ફેરવીને પેપર પૂછીશ તે દિવસે કામમાં નહીં લાગે, આ વસ્તુ ધ્યાન રાખજો. એટલે નોંધ કરવી તો કરી નાખજો, પેટ્રોલિયમની પેદાશ પૂછે તો જ બિટ્યુમિન, કોલસાની પેદાશ પૂછે તો ત્યાં આવશે ડામર. અને કદાચ તમને સારું નહીં લાગે પણ ફેક્ટ વસ્તુ છે કે તમે નવનીતમાંથી જોઈને પેપર લખો છો. શક્ય હોય ત્યાં સુધી પેપરને મોઢે લખવાની ટ્રાય કરો, કે વધીને તમારે જોઈને લખવું જ છે તો વિડીયો જુઓ, એની અંદર સમજાવેલું છે એ જુઓ, એને સમજો અને એને પાકું કરીને લખો. જોઈ જોઈને એને ખાસ નવનીતમાંથી જોઈ જોઈને લખવાની ટેવ તો બિલકુલ નહીં કેળવશો, કેમ કે 8મા ધોરણ સુધીના આ બધા થિયરિકલ ચેપ્ટર છે ત્યાં સુધી તમને ઉપયોગી બનશે. હવેનું જે નેક્સ્ટ ચેપ્ટર છે એ હું આવું ચેપ્ટર ચાલુ કરવાની જ નથી, એવું જ ચેપ્ટર ચાલુ કરીશ કે જેમાં તમને નવનીત બિલકુલ કામમાં નહીં લાગે. એટલે જ્યાં સુધી ટ્રાય કરવી હોય ત્યાં સુધી કરી લેજો, ફાયદો તમારા માટે જ છે. કાયમી પેપર કંઈ સ્કૂલ આ તો બંધ છે, તમે ઘરે બેઠા લખો છો, કોઈ જોવાવાળું નથી. એટલે બાકી સ્કૂલ ખુલશે એટલે નવનીત તમને કોઈ આપવાનું નથી, આ વસ્તુને ધ્યાન રાખજો. એટલે કડવું છે પણ સત્ય છે, સ્વીકારશો તો મજા આવશે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો, અને આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન અક્ષરોશો આપણે લખી નાખ્યો છે,
ને મોટો ક્વેશ્ચન બીજી વાર લખવાની આપણને બિલકુલ જરૂર નથી. હા, એમાં પ્રશ્ન આપણે અલગ લખેલો છે. શું લખેલું છે? તો કે કોલસાના નિર્માણની પ્રક્રિયા વર્ણવો, આવું કરીને આપણે લખેલું છે. એક ને એક વસ્તુ જ છે કે લાખો વર્ષો પહેલાં વનસ્પતિ દટાઈ, માટીના સ્તર જામતા ગયા, ઊંચું દબાણ અને તાપમાનની અસર હેઠળ ધીમે 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 ધીમેનું રૂપાંતરણ કોલસાની અંદર થયું અને આ પ્રક્રિયાને આપણે કાર્બોનાઇઝેશનના નામથી ઓળખીએ છીએ. આ ટોટલી બધું લખેલું છે એટલે બીજી વાર લખો ને લખો ચાલશે, પણ પ્રશ્નનું સ્ટ્રક્ચર આ હોય કે પહેલું હોય, આન્સર એકનો એક છે એટલી તમને ખબર હોવી જોઈએ. બરોબર છે? ચલો ત્યારે એનાથી આગળ ક્વેશ્ચન નંબર 4, ચોથા ક્વેશ્ચનની અંદર છે ખાલી જગ્યા પૂરો. એની અંદર પહેલી ખાલી જગ્યા તમને પૂછેલી છે કે અશ્મિ બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે, એટલે કે અશ્મિ બળતણો કયા કયા છે, ટૂંકમાં આવું તમને પૂછેલું છે. હવે આપણા પાઠના ટાઇટલ પરથી જ આપણે જાણીએ છીએ, ત્રણ વસ્તુને આપણે અશ્મિ બળતણની અંદર સમાવેશ કરીએ છીએ. એટલે કે જે પહેલી ખાલી જગ્યા છે એની અંદર બે વસ્તુ લખવાની આવશે. શું? તો કે કોલસો, અલ્પવિરામ પેટ્રોલિયમ, અને પછીની જે ખાલી જગ્યા છે એમાં આવશે કુદરતી વાયુ. એટલે કે અશ્મિ બળતણો કયા કયા છે, તો કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. આખે આખો પાઠ આ જ હતો, આખા પાઠમાં આપણે આ જ વસ્તુની ચર્ચા કરેલી છે. ત્યાર પછી સેકન્ડ ખાલી જગ્યા તમને પૂછેલી છે કે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. હવે જો આ વસ્તુ મેં તમને અગાઉ વ્યાખ્યામાં લખાવેલી છે, એ વ્યાખ્યામાંથી એક શબ્દ કાઢી અને તમને શું આપી દીધું છે? ખાલી જગ્યા. હવે આ વસ્તુ આપણે લખેલી હતી કે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને આપણે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ એવું કહીએ છીએ. અહીંયા આન્સર આવશે પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. હવે જે લોકો નવનીતમાંથી જોઈને પેપર લખે છે એના માટે થઈને મોટે ભાગે નવનીતની અંદર ખાલી શબ્દ શુદ્ધિકરણ જ હશે, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ શબ્દ નહીં હોય. એટલે અહીંથી ખબર પડી જાય કે તમે વિડીયોમાંથી જોઈને પેપર લખ્યું છે કે નવનીતમાંથી જોઈને કે પાકું કરીને. એટલે આન્સર બે સાચા જ ગણાય, નો ડાઉટ, પણ જનરલી પેટ્રોલિયમનું શુદ્ધિકરણ શબ્દ વાપરો તો એ વધારે યોગ્ય ગણાશે. ત્યારબાદ આગળ ત્રીજી ખાલી જગ્યાની વાત કરીએ. ખાલી જગ્યા આપણને પૂછેલી છે કે ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે, કે વાહનની અંદર વપરાતું એવું કયું બળતણ છે કે જે સૌથી ઓછું પ્રદૂષણ કરે. તો હજી અહીંયા બોર્ડ ઉપર આપણે આન્સર લખેલો જ છે કે સ્વચ્છ બળતણ તરીકે કોણ છે? સીએનજી અને એલપીજી. એમાંથી આપણે જાણીએ છીએ કે એલપીજીનો ઉપયોગ મોટે ભાગે આપણે ઘરોની અંદર રાંધવા માટે કરીએ છીએ. જ્યારે વાહનની અંદર ઉપયોગ કરવાનો હોય તો આપણે કયું વાપરીએ છીએ? સીએનજી. એટલે કે સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. બરાબર? તો ચાલો ત્યારે અહીંયા સુધી રાખીએ. આ ચાર ક્વેશ્ચનના સ્વાધ્યાયના ચાર ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અહીંયા કરી નાખેલું છે. બરાબર? જે ટોપિક બાકી હતો એને ચાર ક્વેશ્ચન, અગાઉના જે ક્વેશ્ચનો છે એનું સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાનું છે. હવે એમાં પણ જે ક્વેશ્ચનો બાકી છે એ તમામે તમામ ક્વેશ્ચન મેં તમને સમજાવી દીધેલા છે અને લખાવી દીધેલા છે. બસ એકવાર ઓવરઓલ ચર્ચા જ કરવાની બાકી છે અને એક્સ્ટ્રા બે તફાવત મેં લગભગ એક લખાવ્યો નથી ને, આપણે એક્ઝામમાં તફાવત પૂછાય છે તમે જાણો છો, એટલે કે બે એક્સ્ટ્રા તફાવત હું તમને લખાવીશ અને બાકી છે ક્વેશ્ચનોનું આપણે સોલ્યુશન કરીશું. બરાબર? તો ત્યાં સુધી આજે ચલાવેલું છે પાકું કરો, આગળની પ્રેક્ટિસ કરો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી નમસ્કાર.